गांधीधामना सपना नगरना एक मकान में एक महिला ने बंदी बनावीने 7 तोला सोनू अने 1 लाख रोकड़नी लूटनो मामलो सामे आव्यो छे। तो मळती माहिती मुजब फरियादी पोतानुं रेस्टोरंट गांधीधाम खाते चलावता हता अने ते दरमियान आश्रे 6 महीनाथी तेमना घरकाम माटे एक व्यक्ति ने काम पर राखेलो हतो। जेणे मालिक ने विश्वास में लईने पोताना एक मित्र ने रेस्टोरंट में काम पर रखाव्यो हतो। तो समय जता बन्ने आरोपीओए घर की रेकी करवानुं शुरू कर्युं हतुं, त्यारे मालिक की संपत्ति नो अंदाज लगावीने बन्ने घर में लूट करवानो प्लान बनावीने तेमना बीजा एक मित्र ने बोलावीने घटना ने अंजाम आप्यो हतो। जो कि घटना की जाण थता ज बी डिविजन पोलीसे गणतरीना कलाकों में ज त्रणेय आरोपीओ ने मुद्दामाल सहित पकड़ी पाड़ीने सराहनीय कामगीरी करी हती। आ उपरांत पोलीसे समग्र मामले जिल्लानी तमाम जनता ने कोई ने पण कामे राखता पहेला पोलीस स्टेशन में ते व्यक्तिनुं वेरिफिकेशन करावा अपील करी। આ બનાવમાં જે ફરિયાદી છે રવિન્દ્ર દાસ એમનું જે રેસિડેન્ટ છે એ રેસિડેન્ટ ઉપર 5-6 મહિનાથી એક નેત્રબહાદુર ઉર્ફે નિશાંત કરીને ગુરખા છોકરો ઘરનું કામ કરે છે અને એમના પોતાના રેસ્ટોરન્ટ ઉપર એક ધીરેન્દ્ર કરીને છોકરો કામ કરે છે, એ પણ નેપાલી જ છે અને આ બંને છોકરા એટલે નેત્રબહાદુરે ઘરનું કામ કરતો હતો એટલે એને ખ્યાલ હતો કે ભાઈ આમના ઘરમાં કેટલી વેલ્યુએબલ વસ્તુઓ છે, એનું એણે એક રેકી કરી હોય એમ રેકી કરી અને એ ઘરમાં લૂંટ કરવા માટેનો પ્લાન બનાવ્યો। એમાં એણે રેસ્ટોરન્ટમાં કામ કરતા છોકરા ધીરેન્દ્રને પણ સામેલ કર્યો અને ધીરેન્દ્રએ તેમના એક મિત્ર છે દીપેન્દ્ર કે જે નખત્રાણા પ્રાઇવેટ કંપનીમાં કામ કરે છે એને ઇન્વોલ્વ કર્યો અને 19 તારીખના 2 દિવસ પહેલાં આ લોકો અહીંયા આગળ ગાંધીધામ ખાતે આવી ગયા હતા અને નેત્રબહાદુર જે ઘરે કામ કરે છે એ પોતે જાણે છે કે ભાઈ પોતાના શેઠ જે રવિન્દ્રદાસ છે જે રેસ્ટોરન્ટ ચલાવે છે ગાંધીધામ લીલાસા સર્કલ પાસે, તો એ કેટલા વાગે ઘરે આવે છે, કેટલા વાગે ઘરેથી જાય છે એ બધી વિગત એ જાણે છે અને રવિન્દ્રદાસના પત્ની જે રેખાબેન છે એ પણ ઉંમરલાયક છે, 60 વર્ષ ઉપરના છે। તો રવિન્દ્રદાસના રેસ્ટોરન્ટમાં ગયા પછી એમના પત્ની એકલા જ ઘરે હોય છે એવી જાણકારી આ લોકોને હતી, જે આધારે 19 તારીખે નેત્રબહાદુરે લગભગ 6:30 વાગે એમના શેઠ ગયા રેસ્ટોરન્ટ ઉપર એટલે એણે ટેલિફોન કરીને આ બંને જે છોકરાઓ બનાવને અંજામ આપવા માટે ઘરની નજીકના ગ્રાઉન્ડમાં રોકાયેલા હતા એમને ફોન કરીને બોલાવ્યા ઘરે અને બંને છોકરાઓને સાથે રાખી અને ઉપરના માળે ફરિયાદીના જે પત્ની રેખાબેન હતા તેમને ગેરકાયદેસર અવરોધ કરી અને એના હાથ પગ બાંધી દીધા અને પછી મોઢું બાંધી દીધું અને ઘરમાં જે વેલ્યુએબલ વસ્તુ હતી એની એમણે લૂંટ કરી અને